वाव मार्केट यार्डनी चूंटणी आगामी दिवसोमां યોજાવાની છે અને આ ચૂંટણી માટે ખેડૂત વિભાગ, વેપારી વિભાગ અને ખરીદ વેચાણ વિભાગ વગેરે વિભાગમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। કુલ 16 બેઠક માટે 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। આજે સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેમાં જુદા જુદા વિભાગમાંથી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લીધા છે અને ખરીદ વેચાણ વિભાગમાં 2 અને વેપારી વિભાગમાં 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। ચૂંટણી આવતા જ રાજકીય માહોલ ગરમાતો હશે એવું ચિત્ર હાલ વાવ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યું છે। વાવ માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગના સભ્યોની ચૂંટણી આગામી તારીખ 14 સવારે 9 થી 5 કલાક દરમિયાન યોજાશે। આ ચૂંટણી માટે ગત બુધવારના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો અને ખેડૂત વિભાગની 10 સીટ માટે કુલ 40 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા, જેમાં વેપારી વિભાગની 4 સીટ માટે 10 ફોર્મ ભરાયા હતા, જ્યારે સહકાર વિભાગની 2 બેઠકો માટે 5 ફોર્મ ભરાયા હતા। આજે સોમવારે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમાં કુલ 35 ઉમેદવારોએ ફોર્મ ફરજ ખેંચ્યા છે અને ખેડૂત વિભાગમાં 10 બેઠકમાંથી 26 ઉમેદવારોએ ફોર્મ ફરજ ખેંચતા હવે 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને વેપારી વિભાગમાં 6 ઉમેદવારો ફોર્મ ફરજ ખેંચતા 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ખરીદ વેચાણ વિભાગમાં 3 ઉમેદવારોએ ફોર્મ ફરજ ખેંચ્યા છે, તેથી 2 ઉમેદવાર બિનહરીફ થયા હોવાનું જાણવા મળ્યું છે। વાવ માર્કેટ યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે, તેથી ઉમેદવારોએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે। વાવ માર્કેટ યાર્ડમાં લાંબા સમયથી ભાજપનો કબજો છે, ત્યારે આ ચૂંટણીનું શું પરિણામ આવે છે તેની રાહ જોવી રહી। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળ બનાસકાંઠા તરીકે અમારી ચૂંટણી અધિકારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવની ચૂંટણી 2023 તરીકે નિમણૂક થયેલી છે, જેની ઇલેક્શન કાર્યવાહી અમે ચાલુ કરતા ફોર્મ ચકાસણીના અંતે તારીખ 4ના રોજ ખેડૂત વિભાગમાં 40, વેપારી વિભાગમાં 10 અને ખરીદ વેચાણ વિભાગમાં 5 ફોર્મ રહેતા કુલ 55 ફોર્મ આપણે માન્ય રાખેલા હતા, જેમાં આજે તારીખ 7 ઓગસ્ટના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો, જેમાં બપોરે 15 કલાકે ખેડૂત વિભાગમાંથી 26 ફોર્મ પરત ખેંચ્યા હતા, 14 ફોર્મ વધેલા છે। ખરીદ વેચાણ વિભાગમાં 3 ફોર્મ પરત ખેંચ્યા હતા, કુલ 2 ફોર્મ વધેલા છે અને વેપારી વિભાગમાં 10 પૈકી 6 ફોર્મ પરત ખેંચ્યા હતા, 4 ફોર્મ વધેલા છે। આમ વેપારી વિભાગમાં 4 ફોર્મની 4 સીટની સામે 4 ઉમેદવારી પત્ર વધેલ છે અને ખરીદ વેચાણ વિભાગમાં 2ની સામે 2 ફોર્મ વધેલા છે, તેથી આ બંને વિભાગને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલા છે। જ્યારે ખેડૂત વિભાગમાં 10 સીટની સામે 14 ઉમેદવારી ફોર્મ વધતા તેની ચૂંટણી કરવામાં આવશે, જે તારીખ 14 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવ ખાતે યોજવામાં આવશે। જો કે ભારતીય જનતા પાર્ટીના જિલ્લામાંથી આવેલા મેન્ડેટના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવારોના ફોર્મ પરત ન ખેંચતા પાર્ટીના લોકોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે તેવું બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગોમાનસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ વાવ માર્કેટ યાર્ડના ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો, એમાં ખરીદ વેચાણ સંઘમાં 2 ઉમેદવારી રહેતા બિનહરીફ થયું છે, વેપારી પેનલ પણ બિનહરીફ થઈ છે, ખેડૂત પેનલની અંદર 14 ફોર્મ રહ્યા છે, 10 પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યો છે એ અને બાકીના એ લડી રહ્યા છે। જો પાર્ટીના કાર્યકર્તા હશે તો એના માટે પાર્ટીએ જ્યારે કન્સેપ્ટ કર્યો છે મેન્ડેટ આપીને ચૂંટણી લડાવવાનો, તો એ મેન્ડેટની અવગણના કરી છે અને એના માટેનો વિચાર પાર્ટી કરશે।